पूर्व केंद्रीय मंत्री अने गुजरात कांग्रेस ना भूतपूर्व प्रमुख भरतसिंह સોલંકીએ પોતાના વકીલ મારફતે એક જાહેર નોટિસ પાઠવી છે કે તેઓના પત્ની રશ્મિ પટેલ છેલ્લા 4 વર્ષથી તેઓની સાથે રહેતા નથી અને તેઓના કહેવામાં પણ નથી। વધુમાં ભરતસિંહ સોલંકીએ નોટિસમાં જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ તેઓના નામનો ઉપયોગ કરીને કોઈ પણ પ્રકારની નાણાકીય લેવડદેવડ કે અન્ય સંબંધો રાખવા નહીં અને જો આમ કંઈ પણ થશે તો એ માટેની જવાબદારી ભરતસિંહની રહેશે નહીં। વધુમાં તેઓએ કહ્યું, અમારી વચ્ચે લાંબા સમયથી મનમેળ ન હતો અને તેઓ મનસ્વી વર્તન કરી રહ્યા હતા અને તેઓ મારા ઘરે આવે તો પણ વાતચીત કરતા નહીં। શરૂઆતમાં તો મેં સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમ થયું નહીં, જે વાત કુટુંબીઓની મધ્યસ્થી કરાવી છતાં પણ કોઈ પણ પ્રકારનું પરિણામ ન મળ્યું અને હવે મને ખ્યાલ નથી કે ભવિષ્યમાં તે શું કરવા માંગે છે અને મને કોઈ પણ રીતે તકલીફ પહોંચે એવું તેઓ કરવાના હોય તેવો મને ભય લાગે છે। વધુમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે તેઓએ છૂટાછેડા લેવા માટે પણ કહ્યું હતું પરંતુ તેમાં પણ તેઓએ સંમતિ ન આપી। વધુમાં તેમને રહેવા માટે ભરતસિંહે બંગલો ગાડી અને માસિક 1-1.5 લાખ રૂપિયાની આવક થતી રહે તેવી સગવડ પણ કરી આપી છે પરંતુ છતાં પણ તેઓના પર કોઈ પણ પ્રકારની હકારાત્મક અસર ન થઈ માટે હવે ભરતસિંહ જણાવી રહ્યા છે કે અમારા સંબંધોની તિરાડ વધુ મોટી થતી જઈ રહી છે અને આમાંથી બહાર નીકળવા માટે કોઈ રસ્તો શોધવા પ્રયત્ન શરૂ કર્યો છે। આ વાતથી મને વ્યક્તિગત રીતે નુકસાન થવાનો ભય છે પરંતુ હવે અંતે મારે નક્કી કરવાનું હતું અને મારા માટે જે ઓછું નુકસાન કરતા હોય એવું પગલું ભરવા માટે મને આ રસ્તો યોગ્ય લાગ્યો છે અને તેના માટે જ મેં આ નોટિસ મોકલી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તરફ।